રાજ્યમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરામાં પણ કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ધાનેરામાં અનેક દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે ધાનેરાના કોવિડ કેર સેન્ટરમાંથી 25 દર્દીઓને રજા અપાઈ હતી, જ્યારે 25થી વધુ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે. આ ઉપરાંત 28 જેટલા દર્દીઓ પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે, જેનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરમાં ડોક્ટર મિતેશ ડાભી અને વિમલ ત્રિવેદી સહિતનો સ્ટાફ સેવા આપી રહ્યો છે. આ હોસ્પિટલમાં જ્યારથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અત્યાર સુધી 58 જેટલા પેશન્ટોની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 25 જેટલા દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા અપાઈ હતી. તો બીજા 25થી પણ વધુ દર્દીઓ તો અત્યારે પણ સારવાર હેઠળ છે. દરરોજ દર્દીઓનો ધસારો સતત ચાલુ જ જોવા મળી રહ્યો છે, ત્યારે આ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ દર્દીઓની નોંધણી પણ કરવામાં આવી રહી છે, જેમાં જે દર્દીઓના નંબર લાગે તેને લાવવામાં આવી રહ્યા છે. તો હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લોકોને વિનંતી પણ કરવામાં આવી હતી કે કોરોનાથી ડરવું નહીં પણ ચેતતા રહેવું જોઈએ. આ ઉપરાંત ડોક્ટરે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી હતી. અહીંયા રામચંદ સેવા ટ્રસ્ટ અને ગવર્મેન્ટની ભાગીદારીથી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં સેવાભાવી સંસ્થાઓ અને માણસોના સહકારથી અહીંયા કોરોનાની પેશન્ટની સારવાર કરવામાં આવે છે. આ સેન્ટર લગભગ 15 દિવસથી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત છે, જેમાં અત્યાર સુધી 58 દર્દીએ એડમિશન થયેલા છે, જેમાંથી 25 દર્દીઓને સારા થતાં એમને રજાઓ આપવામાં આવી છે અને 5 દર્દીના મરણ થયેલ છે. નમસ્કાર, હું ડૉક્ટર વિમલ ત્રિવેદી ધાનેરામાં રામચંદ સ્વરાજ હોસ્પિટલ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે જરૂરિયાતમંદ પેશન્ટો છે તેમને સેવા આપવાનો છે. અહીંયા કોવિડ મહામારી દરમિયાન અમે કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યું છે, તેમાં અમારા ઇન્ચાર્જ શ્રી ડૉક્ટર ડાભી સાહેબ છે, જેમનો ખૂબ આદર્શવાદી છે અને તેમનો સપોર્ટ અમને સતત મળી રહ્યો છે. તેમજ અમારા સંસ્થાના જે પ્રણેતા કહેવાય એવા હરિભાઈ શાહ, શૈલેષભાઈ મોરખિયા, હીરાભાઈ શાહ અને રામલાલ સોની સાહેબ, જેઓનો સતત માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. અમારે ત્યાં આજે લગભગ ઓક્સિજન ઉપર 20-22 પેશન્ટ છે અને નોન ઓટુ 8 પેશન્ટ છે. સુરેશ ગલચર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધાનેરા.